नमस्ते बाळको, जय श्री कृष्ण। ज्ञानपथ विद्यालय धोरण बे। आज आप हिंदी पेपर स्टाइल करवाना छे। हिंदी पेपर स्टाइल में आप प्रश्न त्रण अ सुधी करेलो छे, बराबर। छेले आपणे प्रश्न त्रण अ करेलो, तो आजना वीडियो में आप प्रश्न त्रण ब थी लई अने प्रश्न पांच सुधी एटले के आखी पेपर स्टाइल पूरी करवानी छे। तो चालो आपणे जाइए प्रश्न त्रण ब उपर। जो प्रश्न त्रण ब में शू कीधु छे, आपणने सूचना एवी आपी छे के चित्र जुओ, गोळाकार करो अने शब्द लखो। ये प्रश्न आपणने त्रण मार्क्स में आपेलो छे, तो आपणने परीक्षा में आवी ज रीतना चित्र आपेला हशे। आपणे आ बॉक्स मांथी एनुं नाम शोधी अने गोळ करवानुं छे अने आपणे खानामां लखवानुं छे। एटले के सामे आपणने लाइन आपी छे, एमां लखवानुं रहेशे। तो जुओ पेलू शेनु चित्र छे, तो के सोनी नु छे। सोनी ने हिंदी मां शू कहेवाय? सुनार। तो सुनार शब्द आपणे आ कोष्टक मांथी गोतवो पड़शे। तो सुनार शब्द क्यां लखेलो छे चालो जोईए। आमां आपणे पहली लाइन मां नथी, बीजी लाइन मां नथी लखेलू, त्रीजी लाइन मां सुनार। तो त्रीजी लाइन मां आपणने आपेलू छे लखी, तो आपणे अहीं आवी रीते गोळ करी દઈએ, બરાબર। અને હવે આપણે અહીંયા લખીશું સુ ના ર, સુનાર, બરાબર। હવે એના પછી નીચે જુઓ આસેનું ચિત્ર છે, તો કે ખાટલાનું। ખાટલાને હિન્દીમાં શું કહેવાય? ખટિયા। તો ખટિયા શબ્દ ક્યાં છે? તો આપણે કોષ્ટકમાંથી ગોતીશું। ચલો પહેલી લાઇનમાં નથી, બીજી લાઇનમાં ક્યાંય ખ નથી, ત્રીજી લાઇનમાં પણ નથી, ચોથી લાઇનમાં આપેલો છે ખટિયા। તો આપણે એના ઉપર ગોળ કરી દઈએ, ખટિયા શબ્દ ઉપર, બરાબર। અને આપણે અહીંયા લખી નાખશું ખ ટી યા, બરાબર। હવે આપણને નીચે અહીંયા આપેલી છે, શેનું ચિત્ર છે? માછલીનું। તો માછલીને હિન્દીમાં શું કહેવાય? મછલી। તો મછલી શબ્દ ક્યાં છે? પહેલી જ લાઇનમાં છે, તો આપણે એના ઉપર અહીંયા ગોળ કરી દઈશું મછલી ઉપર। અને આમાં આપણે લખી નાખશું મ છ અને લી, મછલી અને ઉપર લાઈન। તો આ હતો આપણો પ્રશ્ન ત્રણ બ। બધા બાળકોને સમજાઈ ગયો ને પ્રશ્ન ત્રણ બ? હવે આપણે જોઈએ આગળ। ચાલો હવે જોઈએ પ્રશ્ન ચાર અ। તો પ્રશ્ન ચાર અમાં આપણને શું કીધું છે? ચિત્ર ઓળખી ખાના પૂરો। તો તમને પેપરમાં આવી જ રીતે ચિત્ર અને ખાના અને આવી રીતે નામ આપેલા હશે। તમારે શું કરવાનું છે? ચિત્ર જોવાનું છે અને ખાનામાં એનું નામ લખવાનું છે। આ શેનું ચિત્ર છે? તો કે કરોડિયાનું, એટલે કે મકડી। તો આપણે અહીંયા લખવાનું થશે મ ક અને ડી આપણને આપેલો છે। આ શેનું ચિત્ર છે? ઘડિયાળનું। તો અહીંયા શું લખવાનું થશે? ઘ અને ડી આપણને આપેલો છે। હવે જુઓ બાળકો, આ પ્રશ્નમાં આપણને બુકમાં આવી રીતે નામ આપેલા હતા, પણ પેપરમાં તમને આ નામ આપેલા હશે નહીં। તમારે ખાલી ચિત્ર જોઈ અને પછી એનું નામ લખવાનું રહેશે, બરાબર। કેમ કે પરીક્ષામાં નામ આપેલા હોય નહીં, તમારે ખાલી ચિત્ર જોઈ અને એનું નામ લખવાનું। ઘડિયાટ હોય તો તમારે નક્કી કરવાનું કે ડી આપેલો છે અને ઘડી આપણે લખવાનું છે, બરાબર। તો આ પ્રશ્નમાં ખાસ જોજો, પરીક્ષામાં આપણને આ નામ આપેલા હોય નહીં। ચાલો હવે જોઈએ આપણે પ્રશ્ન ચાર બ। હવે પ્રશ્ન ચાર બ માં આપણને કીધું છે કે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો। તો જુઓ આપણને પેલો શબ્દ ઈ અને ખ, તો આપણને ઈ અને ખ લખીને આપેલો છે।
तो बीजो शब्द शु बन से तो ई अने स बधा शब्द की शुरुआत ई थी थासे तो आपणे ई लखी नाखवानो छे पहला शब्द थासे ईख अने बीजो शब्द थियो ई स अने एना पछी नीचे आपणे आपेलो छे ई शब्द कयो थासे तो के ई अने द तो चलो लखो बाळको ई अने द ई द ऊपर लीटी हवे एना पछी चौथो शब्द थासे ई साई एना पछीना शब्द आपणे त्रण शब्द वाळा आपेल त्रण अक्षर वाळा आपेला छे ई साई चलो एना पछीनो शब्द क्यो बनशे ई मान तो आपणे अहीं लखी नाखीए ई मान बराबर एना पछी छेलो शब्द बनशे ई सान तो आपणे अहीं लखी नाखशुं ई सा अने न तो आ हतो आपणो प्रश्न चार ब तो प्रश्न चार ब मां तमने पेपर मां पण आवी ज रीते आपेलू हशे अने तमारे प्रश्ननो जवाब आपवानो छे चलो समझाई गयो बधा बाळकोने प्रश्न हवे जोशुं आपणे पेपर स्टाइलनो छेलो प्रश्न एटले के प्रश्न पांच एमां आपणने नीचेना वाक्यो सारा अक्षरे लखो तो आपणने वाक्य आपेला छे आपणे सारा अक्षरे लखवाना छे ऊपरथी जोई अने व्यवस्थित अक्षरे आपणे शब्द ना वाक्यो लखवाना छे पेलो वाक्य छे यमुना पसी चतुर वाक्य मा खास ऊपर नीचे लीटी ने अडाड़ी ने लखवानु छे टू लाइन मा व्यवस्थित लखशो तो ज तमने मार्क्स सरखा मळशे बराबर जो आवी ज रीते व्यवस्थित तमारे पेपर मा लखवानु छे હવે એના પછીનું બીજું વાક્ય ની મા પછી એમાં અલ્પવિરામ પૂર્ણવિરામ એ બધા જ તમારે કરવાના રહેશે જો ભૂલાઈ જશે તો એના પણ માર્ક્સ કપાઈ જશે એટલે વ્યવસ્થિત અને શાંતિથી લખજો ઉડી ને તો પેપરમાં તમને આવા ત્રણ વાક્યો આપેલા હશે કેમ કે આ પ્રશ્ન આપણને ત્રણ માર્ક્સમાં પૂછેલો છે એટલે તમારે આવી રીતે વાક્યો વ્યવસ્થિત જોઈ અને સારા અક્ષરે નીચે ટુ લાઈન આપેલી હશે એમાં લખવાના રહેશે તો બધા બાળકોને પરીક્ષા માટે પેપર સ્ટાઇલની તૈયારી કરવાની છે અને પરીક્ષા માટે બધા બાળકોને ઓલ ધ બેસ્ટ મારા જય શ્રી કૃષ્ણ અને જય હિન્દ